સુરત મહાનગરપાલિકાના અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જ બીજી ટર્મમાં શાસકોની સાથે વિરોધ પક્ષના નેતાઓની વરણી કરવામાં આવી હતી જેમાં પાલિકામાં વિરોધ પક્ષ તરીકે રહેલા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા તરીકે સૌ મહિલા નેતા અને સૌથી યુવા કોર્પોરેટર પાયલ સાકરિયાની નિયુક્તિ કરવામાં આવી હતી ત્યારે પાયલ સાકરિયા સહિતના પદાધિકારીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો અને મહિલા સશક્તિકરણમાં આમ આદમી પાર્ટીએ દિશા ચિહ્નરૂપ પગલું ભરતા સુરત મહાનગરપાલિકામાં સૌથી યુવા કોર્પોરેટર અને વિરોધ પક્ષના સૌપ્રથમ મહિલા નેતા તરીકે કુમારી પાયલ સાકરિયાની નિયુક્તિ કરવામાં આવી છે જી મારું નામ સાકરિય પાયલ છે આજે માતાજીની અને ગણપતિજીની પૂજા કરીને અમે પદ ગ્રહણ કર્યું છે માતાજીને અને ગણપતિજીને પ્રાર્થના કરીએ કે આવનારા અઢી વર્ષમાં અમે મજબૂતાઈ સાથે આજે ખોટું થઈ રહ્યું છે એની સામે લડી શકીએ અને લોકોના પ્રશ્નો હર હંમેશ ઉઠાવી શકીએ એવી શક્તિ આપે એ માટે પ્રાર્થના કરીને આજે પદ ગ્રહણ કર્યું છે જે યુવાનોના જેટલા જેટલા પ્રશ્નો છે એ બાબતે હંમેશા અમે સરકાર સામે લડ્યા છીએ આમ આદમી પાર્ટી યુવાઓને મહત્વ આપતી યુવાઓને પ્રોત્સાહન આપતી પાર્ટી છે મહિલાઓને પ્રોત્સાહન આપતી પાર્ટી છે એટલે આમ આદમી પાર્ટી સોસાયટી હર હંમેશ લડતી આવી છે ને યુવાઓના પ્રશ્ન બાબતે અમે પણ હંમેશા એમની સાથે છીએ અને પ્રશ્નો ઉઠાવતા રહીશું પ્રાથમિકતા તો એવી છે કે પ્રાથમિક જે સામાન્ય જનતા છે એમના માટે સામાન્ય જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરવું પડે જે સામાન્ય સુવિધાઓ જે મળવી જોઈએ હાલ સુરત મહાનગરપાલિકામાં આટલા કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં જે સામાન્ય સુવિધાઓ નથી મળી તો એમના સુધી એ સામાન્ય સુવિધાઓ પહોંચે એ માટેના અમારા તમામ પ્રયાસો રહેશે